ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? આજના વિડીયોમાં આપણે જોઈએ તો બુકમાં પેજ નંબર 126 ઓપન કરો, બરાબર છે? એના ઉપર જુઓ ગંગોસ સ્વીટ્સ, બરાબર છે? હવે જુઓ એની અંદર શું કહે છે. ગંગો ઈદના ફેસ્ટિવલ માટે સ્વીટ્સ બનાવે છે, બરાબર છે? ગંગુ જે છે તે ઈદનો તહેવાર આવે છે, બરાબર? કોઈ પણ તહેવાર હોય તો આપણે સ્વીટ તો ખાઈએ જ ને, બરાબર? તો ગંગુ ફેસ્ટિવલ માટે સ્વીટ્સ બનાવે છે. તેણે એક ટ્રેમાં 80 લડ્ડુસ ભર્યા. એક ટ્રે હતું, એની અંદર 80 લડ્ડુ ભરેલા છે, બરાબર છે? રાબિયાને વન બોક્સમાં 4 લડ્ડુસ જોઈએ છે. કેટલા જોઈએ છે? વન બોક્સની અંદર 4 લડ્ડુસ જોઈએ છે, બરાબર છે? 23 સ્મોલ બોક્સ, એવા કેટલા ટોટલ બોક્સ જોઈએ છે? 23 બોક્સ જોઈએ છે. શું આ સ્વીટ 23 બોક્સમાં ભરવા પૂરતી છે? હવે જુઓ ગંગુએ ટોટલ કેટલી સ્વીટ્સ બનાવી, કેટલા લડ્ડુ બનાવ્યા છે? 80 લડ્ડુ બનાવ્યા છે, 80 લડ્ડુ બનાવ્યા. તો આપણે અહીંયા લખીએ કે ટોટલ લડ્ડુ કેટલા છે, કેટલા બનાવ્યા છે? 80, બરાબર છે? હવે ટ્રેમાં કેટલા મૂક્યા હતા? 80 લડ્ડુ બનાવીને મૂક્યા હતા, એને બોક્સમાં કેટલા જોઈએ છે? તો વન બોક્સમાં 4 લડ્ડુસ, બરાબર છે? એક બોક્સની અંદર 4 લડ્ડુ જોઈએ, એવા એને કેટલા બોક્સ જોઈએ છે? 23 બોક્સીસમાં લડ્ડુ ભરવાના છે. તો શું ગંગુ પાસે આટલા લડ્ડુ પૂરતા છે એ આપણે શોધવાનું છે, બરાબર છે? ચલો તો જોઈએ. અહીંયા શું કીધું છે? વન બોક્સમાં 4 લડ્ડુ, તો આપણે પદ મૂકીશું વન બોક્સમાં 4. ટોટલ આવા કેટલા બોક્સીસ બનાવવાના છે? 23. તો માટે 23 બોક્સીસમાં લડ્ડુસ બરાબર કેટલા, ક્રોસ ગુણાકાર કરો, 23 × 4/1. હવે અહીંયા જુઓ શું થશે, 23 × 4/1, તો અહીંયા આપણે શું કરશું? મલ્ટીપ્લિકેશન કરશું. તો અહીંયા સાઈડ પર કરીએ, 23 × 4, 4 3 12 2 carry 1, 4 2 8 + 1 9. તો ટોટલ કેટલા લડ્ડુસ જોઈશે? 92 લડ્ડુસ જોઈએ, બરાબર? હવે અહીંયા આપણે 23 બોક્સીસમાં 92 લડ્ડુસ ભરાશે, પણ ગંગુએ બનાવ્યા કેટલા હતા? જુઓ 80 ટોટલ જોઈએ છે આપણને, 92 લડ્ડુસ, એમાંથી ગંગુએ બનાવ્યા હતા 80 લડ્ડુ, બરાબર? આટલા ભરવાના છે અને આટલા બનેલા હતા, તો કેટલા લડ્ડુ બાકી રહેશે? તો અહીં આપણે સબટ્રેક્શન કરશું, 92 સબટ્રેક્ટ 80, 2 − 0 2, 9 − 8 1. તો હજુ ગંગુએ 12 લડ્ડુસ બનાવવા પડશે, બરાબર છે? 23 બોક્સીસમાં હજુ 12 લડ્ડુસ બનાવવા પડશે, બરાબર? 12 લડ્ડુ જો ગંગુ બનાવે તો 23 બોક્સીસની અંદર આપણે 4 લડ્ડુસ મૂકી શકીએ. તો શું આ સ્વીટ 23 બોક્સમાં ભરવા પૂરતી છે? બોલો યસ કે નો છે? નથી. કેમ? કેમકે 12 લડ્ડુ ઘટે છે, તો ગંગુએ હજુ 12 લડ્ડુસ બનાવવા પડે, બરાબર ને ફ્રેન્ડ? ચલો આગળનો સમ્સ કાઉન્ટ કરીએ. જુઓ એમાં જ બી શું છે, ગંગુ પાસે પણ બીજું વન બિગ બોક્સ છે. ગંગુ હતો એની પાસે પણ બીજું એક મોટું બોક્સ હતું, જેમાં તેણે 12 લડ્ડુસ ભર્યા, જેની અંદર તેણે કેટલા લડ્ડુ ભર્યા હતા?
12 લડ્ડુ 60 લડ્ડુસ ભરવા માટે તેને કેટલા બોક્સિસની જરૂર પડે હવે જો એક બોક્સની અંદર એને 12 લડ્ડુસ ભર્યા ટોટલ એની પાસે 60 લડ્ડુસ ભરવાના છે બરાબર છે શું કીધું છે વન બોક્સમાં કેટલા લડ્ડુ ભર્યા હતા 12 લડ્ડુસ ભર્યા હતા બરાબર અને એની પાસે ટોટલ લડ્ડુ કેટલા છે બરાબર છે તો પદ મૂકીશું શું આવશે બોલો બોલ જુઓ આપણે બોક્સની સંખ્યા શોધવાની છે એટલે શું લખશું 12 લડ્ડુસ બરાબર વન બોક્સમાં એક બોક્સની અંદર હતા ને આવ્યું જુઓ વન બોક્સમાં 12 લડ્ડુસ એટલે 12 લડ્ડુસ વન બોક્સમાં માટે 60 લડ્ડુસ ટોટલ એની પાસે કેટલા છે 60 લડ્ડુસ છે કેટલા બોક્સમાં બસ ગુણાકાર કરો 60 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 12 બરાબર છે 12 નો ટેબલ્સ આવડે જ છે બરાબર એ પહેલાં આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ 61 ઝા 60 ડિવાઈડ બાય 12 ચલો જુઓ 12 5 ઝા 60 તો કેટલા આવશે 5 બોક્સિસ આવશે તો ગંગુઝને શું કીધું છે માટે તેને કેટલા બોક્સની જરૂર પડે તો ગંગુઝને કેટલા બોક્સિસની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો ટોટલ 5 બોક્સની જરૂર પડે બરાબર ચલો હવે જોઈએ આપણો પ્રેક્ટિસ ટાઈમ એટલે કે મહાવરો નીલા 15 સ્ટોરી બુક તેના ક્લાસ માટે લાવી નીલા નામની ગર્લ્સ છે એણે 15 સ્ટોરી બુક તેના ક્લાસ માટે લાવી હતી વર્ગખંડ માટે આજે 45 સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ છે ક્લાસની અંદર 45 સ્ટુડન્ટ્સ શું છે પ્રેઝન્ટ છે તો દરેક બુક કેટલા સ્ટુડન્ટ સાથે મળીને શેર કરે હવે જો નીલા તો ઓનલી 15 સ્ટોરી બુક જ લાવી હતી બરાબર છે સ્ટુડન્ટ્સની સંખ્યા કેટલી છે ફ્રેન્ડ્સ પ્રેઝન્ટ 45 તો અહીંયા આપણે લખી શકીએ કે ટોટલ સ્ટોરી બુક બરાબર 15 એન્ડ સ્ટુડન્ટ્સ ની સંખ્યા 45 પ્રેઝન્ટ હતા ને બરાબર છે તો હવે શું કરવું પડશે સ્ટુડન્ટ્સ વધારે છે બુક્સ ઓછી છે તો શેરિંગ કરવું પડશે ને સ્ટુડન્ટ્સે તો એક બુકમાં કેટલા સ્ટુડન્ટ શેર કરશે તો આપણે એની સંખ્યા શોધવાની છે તો અહીંયા લખીશું વન બુક માટે શેર કરતા સ્ટુડન્ટ્સ બરાબર આપણે એની સંખ્યા શોધવાની છે કેમ કે આપણી પાસે સ્ટુડન્ટ્સની સંખ્યા વધારે છે એન્ડ બુક્સ ઓછી છે એટલે લોકોએ શેરિંગ કરવું પડશે બરાબર ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા છે 45 એન્ડ બુકની સંખ્યા 50 તો 45 ડિવાઈડ બાય 15 કરશો ને બરાબર 45 બુક્સ 15 સ્ટુડન્ટ્સને સરખે ભાગે વહેંચશું બરાબર અહીંયા કરીએ 45 ડિવાઈડ બાય 15 બરાબર તો અહીંયા 45 ડિવાઈડ બાય 15 ત્રીજા 45 5 - 5 = 4 - 4 = 0 તો 3 સ્ટુડન્ટ્સ આવશે ચલો જુઓ 15 - 3 = 45 તો આપણી પાસે 3 સ્ટુડન્ટ્સ ની સંખ્યા આવી બરાબર તો એક બુક માટે શેર કરવા માટે કેટલા સ્ટુડન્ટ્સ જોઈશે ટોટલ 3 સ્ટુડન્ટ્સ આવે બરાબર છે 3 છોકરાઓ જોઈએ તો એક બુક પાછળ 3 સ્ટુડન્ટ્સ બેસશે ચલો હવે નેક્સ્ટ એ નંબર શું છે વન ફેમિલીના 8 પીપલને 60 કેજી વીટ એટલે કે ઘઉંની જરૂર છે કેટલા વન મંથ માટે એટલે કે એક ફેમિલી છે એમાં 8 પીપલ રહે છે એને 60 કેજી વીટની જરૂર છે કેટલા મંથ માટે વન મંથ માટે બરાબર છે તો આ ફેમિલીને વન વીકમાં કેટલા વીટ જોઈએ વન વીક એટલે કે
શું થશે, 1 week એટલે એક અઠવાડિયું, 7 days. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ 1 month એટલે કેટલા દિવસ એન્ડ 1 week એટલે કેટલા દિવસ. તો 1 month એટલે 30 days, બરાબર. એને અહીંયા લખીશું 1 week બરાબર 7 days. હવે આપણને લોકોને અહીંયા કીધું છે કે 1 month માટે કેટલા જોઈએ છે વીક, 60 kg વીક જોઈએ છે, બરાબર. પહેલાં આપણે 1 day નું શોધશું તો આપણને વીકનું મળશે. તો આપણે પહેલાં 1 day ના શોધી કાઢીએ. તો જુઓ શું કીધું છે કે 30 days માટે, 30 days માટે જોઈતા વીક એટલે કે ઘઉં બરાબર 60 kg જોઈએ છે. આપણને અહીંયા આપ્યું છે 1 month માટે 60 kg જોઈએ છે, બરાબર. તો અહીંયા લખીએ 30 days માટે જોઈતા વીક બરાબર 60 kg માટે 1 days માટે જોઈતા વીક બરાબર કેટલા, ક્રોસ ગુણાકાર કરો, 60 × 1/30. ચલો 60 × 1 = 60 / 30 બરાબર છે. હવે જુઓ અહીંયા 0 જશે 0 જશે, 3 × 2 = 6. તો 2 kg વીટ જોઈએ કેટલા ડેઝ માટે, 1 day માટે કેટલા વીટ જોઈશે, 2 kg. એક દિવસ માટે 2 kg ઘઉં જોઈએ છે, બરાબર. આપણે શોધવાના કેટલા છે, 1 week નું શોધવાનું છે. 1 week એટલે કે 7 days નું શોધવાનું છે. તો આપણને 1 day ના મળી જાય, તો હવે આપણે 7 days માટે શોધીશું. તો પદ મૂકીએ 1 day ના 2 kg વીટ માટે 7 days ના કેટલા, ચલો 2 × 7/1 બરાબર છે. તો 2 × 7 = 40. તો જુઓ અહીંયા આપણો આન્સર આવી ગયો કે 7 days માટે ટોટલ 14 kg વેટની જરૂર પડે. કેટલા પીપલને, તો અહીંયા આપેલું છે 8 પીપલને 7 days માટે 40 kg વેટની જરૂર પડશે. જુઓ ફ્રેન્ડ્સ, ફરી ધ્યાન આપો, ફરી એક વખત સમજાવી લઉં. 1 month ની વાત કરી હતી, મંથ એટલે 30 days એન્ડ વીક એટલે 7 days, બરાબર. આપણે શું કર્યું, 1 month પરથી 1 days નું શોધ્યું, બરાબર છે. એક દિવસના આપણને 2 kg મળ્યા અને ત્યારબાદ આપણે એના પરથી 7 days ના શોધ્યા. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી જ હશે. ચલો જોઈએ, રઝિયાને 500 રૂપીઝના ચેન જોઈએ છે, બરાબર છે. રઝિયા પાસે 500 રૂપીઝ છે અને એના એને ચેન્જ જોઈએ છે, બરાબર. તો કેવી રીતે થશે, જુઓ આપણને ABCD ઓપ્શન આપ્યા છે, ABC એન્ડ D. પહેલાં તો આપણે 100 રૂપીઝની વાત કરી છે કે એને 500 રૂપીઝના ચેન્જ જોઈએ છે. તો શું કરશું, જુઓ એમની પાસે 500 રૂપીઝ છે, 100 રૂપીઝની નોટ જોઈશે, ડિવાઈડ બાય 100, બરાબર છે. તો અહીંયા કરશું 500 / 100, 0000 કેટલા રહ્યા, 5. તો એને 100 રૂપીઝની ટોટલ કેટલી નોટ મળશે, 5 નોટ્સ મળશે, બરાબર છે. હવે જોઈએ પી, શું કીધું, ઓલ 50 રૂપીઝ નોટ. હવે 500ને ચેન્જમાં એને ટોટલ નોટ 50 રૂપીઝની જોઈએ છે, 50 રૂપિયાની જ નોટો જોઈએ છે. તો એને શું કરશું, 500 / 50, જેટલાની જોઈએ એને ડિવાઈડ બાય કરી દેવાના, બરાબર છે, ભાગાકાર કરી દેવાના. તો 500 / 50, 0 0, 5 × 10 = 50. તો અહીંયા આવશે 10 નોટ્સ. ચલો હવે જુઓ સી, ટોટલ 20 રૂપીઝની નોટ જોઈએ છે ચેન્જમાં, બધી જ નોટો 20 રૂપીઝની જ જોઈએ છે, બરાબર. તો શું કરશું, તો અહીંયા કરીશું 500 / 20, 0 0. હવે 50 × 50 / 2, તો શું કરશો બોલો. તો અહીંયા આપણે ડિવાઈડ બાય કરીએ, ડાયરેક્ટ નહીં કરવું હોય તો 2 × 2 = 4,
फाइव माइनस फोर वन ऊपर थी जाएगा जीरो टू फाइव सेम टेन जीरो माइनस जीरो वन माइनस वन इज इक्वल टू जीरो टोटल कितनी नोट आएगी ट्वेंटी फाइव तो यहीं आवश्यक ट्वेंटी फाइव तो 25 नॉट्स मळशे तो 20 रुपीस ने टोटल 25 नॉट्स मळे बराबर फ्रेंड हवे जुओ डी सो छे ऑल 5 रुपीस नॉट टोटल नॉट 5 रुपीस ने જોઈશે तो 500 divide by 5 500 divide by 5 5 1 5 0 0 બરાબર છે બરાબર તો અહીં કેટલા આવ્યા 100 5 રૂપિયા ની ટોટલ 100 નોટ્સ મળશે એને ચેન્જ મળશે હવે જુઓ અહીં આપણે કર્યું 100 રૂપિયા 50 રૂપિયા 20 રૂપિયા એન્ડ 5 રૂપિયા રહ્યા સો 10 રૂપિયા એ 10 રૂપિયા તમારે HW કરવાનો છે વિદ્યાર્થી મિત્રો 500 ના 10 રૂપિયા ની નોટ ના ચેન્જ જોઈએ હવે તો આવડે ને ઓકે તો એ તમારે HW કરવાનો 72 ટોમેટોસ સોરી તમારે 72 ટોમેટોસ ઇક્વલ રીતે 3 બાસ્કેટ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય તો દરેક બાસ્કેટ માં કેટલા ટોમેટોસ સમાઈ શકે टोटल टोमेटोस की संख्या अपन ने આપેલી છે 72 બરાબર ઇક્વલ રીતે સરખે ભાગે વહેંચવાના છે કેટલા બાસ્કેટમાં 3 બાસ્કેટમાં આપણી પાસે 3 બાસ્કેટ આપેલું છે બરાબર છે એને ઇક્વલ રીતે ડિસ્ટ્રીબ્યુટ વહેંચવાના છે તો દરેક બાસ્કેટમાં દરેક એટલે કે એક એક બાસ્કેટમાં કેટલા ટોમેટોસ આવશે બરાબર તો આપણે બાસ્કેટની સંખ્યા શોધવાની છે ફ્રેન્ડ્સ તો આપણે શું કરીશું જુઓ આપણી પાસે ટોટલ ટોમેટોસ કેટલા છે सेवेंटी टू बराबर बास्केट कितना छे थ्री बास्केट छे अने वन बास्केट में कितना टोमेटोस आवशे ए आपणे शोधवाना छे तो पद मूकीशु शु पद आवशे थ्री बास्केट में टोमेटोस बराबर 72 बराबर छे थ्री ની અંદર 72 ટોમેટોસ છે 1 માં શોધવાના છે તો અહીંયા લખીશું માટે 1 બાસ્કેટ માં ટોમેટોસ બરાબર કેટલા ક્રોસ ગુણાકાર કરીએ 72 ઇનટુ 1 ડિવાઇડ બાય 3 ચલો 72 વન્સ 72 ડિવાઇડ બાય 3 બરાબર અહીંયા કરીએ 72 डिवाइड बाय 3 टू जा 6 7 माइनस 6 1 नीचे उतारा 2 3 6 जा 12 सॉरी 3 4 जा 12 2 माइनस 2 0 1 माइनस 1 0 कितना आ गया 24 તો 1 બાસ્કેટ ની અંદર ટોટલ 24 ટોમેટો સમાઈ શકે આપણે શું કીધું છે દરેક બાસ્કેટ માં દરેક એટલે 1 2 3 ત્રણે ત્રણ બાસ્કેટ ની અંદર થઈને 24 ટોમેટો સમાઈ શકે એક બાસ્કેટ માં 24 સેકન્ડ માં 24 એન્ડ થર્ડ માં 24 બરાબર છે તો ફ્રેન્ડ્સ હવે નવા વિડિયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય